નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, પૂરની પરિસ્થિતિ બાદ જે ગંદકીનો સામ્રાજ્ય તમને બતાવવામાં આવ્યો, ત્યારબાદ ભુવાના પણ અમે દર્શન કરાયા. હવે વાત કરીએ તો જેતલપુર વિસ્તારની, આ જેતલપુર વિસ્તારનો મુખ્ય માર્ગ છે જે કિડની હોસ્પિટલ ગુજરાત હેલ્થ કેરની બિલકુલ બરાબર સામે આવેલ રોયલ પ્લાઝા કોમ્પ્લેક્સ છે. અહીંયા પાણી ભરાવાના કારણે અહીંયા દુકાનોમાં લાખો કરોડોનું નુકસાન થયું છે. ત્યારબાદ જ્યારે અહીંના જે દુકાનધારકો છે તેમના દ્વારા અહીંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, તે સમયે જ આ જે ફૂટપાથ તમે જોઈ રહ્યા છો તે ફૂટપાથ અચાનક બેસી જવાના કારણે અહીંયા એક વોલ બનેલી હતી. એ વોલ એટલે દીવાલ પણ ઘરાશય થઈ છે, તેના લીધે અહીંયા બહુ મોટું નુકસાન થયું છે. તેને લઈને અહીંયા જે દુકાનદારો છે આપણે તેમનાથી અમે વાત કરીશું. જી, શું હતું અહીંયા? અમારા કોમ્પ્લેક્સ પાસે જે ગાડી આવી હતી તેના લીધે જે વરસાદી કાંસ હતી ને એ ઢસડી ગઈ છે, અને જેના સંદર્ભમાં અમે કેવુરભાઈ અમારી પાસે આવ્યા હતા, અહીંયા જોઈ ગયા છે, અને અહીંયા આગળ કામ થાય એવી અમને આશા છે કે કામ થાય એવી એ રીતની. જે બી કોઈ કાર્ય કરતા હોય અહીંયા આગળ આપણને કામ મળે ને વરસાદી કાંસનું કામ પ્રોબ્લેમ સોલ્વ કરી આલે. ફૂટપાથ બી બેસી ગયો છે, અને ફૂટપાથ બી બેસી ગયો છે અમારો, અને મેઇન અમારું એવું છે કે રોડ બેસી જાય એ પહેલાં થોડું કામ થઈ જાય તો વધારે સારું, અમારી એટલી એ રિક્વેસ્ટ છે. હા ભાઈ, હવે એ પ્રમાણે જ આપણે વાતચીત કરીએ છીએ કે ભાઈ એ વસ્તુનો નિકાલ આવે તો વધારે સારું. ધારાસભ્ય છે કેવુભાઈ, અહીંયા જે ધારાસભ્ય કેવુભાઈ એ પણ અહીંનું સ્થળનું નિરીક્ષણ કરીને ગયા છે, એમને પણ સપોર્ટ આપ્યો છે, એમને પણ બીએમસી વાળાને ફોન કર્યો છે, પણ હજુ પણ બીએમસી વાળાને સુપરવાઇઝર આવ્યા નથી, પણ આવી જશે એવી આશા રાખીએ છીએ. ધારાસભ્ય અહીંયા આવીને ગયા છે, પણ આવશે, વાંધો નહીં આવે, આવશે એટલે જેને કામ સોંપ્યું છે નથી ના, એટલે આવશે, ટૂંક સમયમાં આવવા જોઈએ, કામમાં હશે એટલા માટે કે કામમાં હશે એટલે આવશે, એવું તો છે નહીં. રજવાત જશે અને અમારું કામ થશે એવી અમારી 100% થી પૂરીપૂરી આશામાં ધરાઈએ છીએ, એટલે પૂરી વહેલી તકે કામ થાય તો વધારે સારું. હા, એટલે એ તો આપણે 100 ખર્ચે કરાવવા પણ તૈયાર છે, પણ એટલીસ્ટ આ ડ્રેનેજ લાઇન તૂટી ગઈ છે, એટલીસ્ટ બંધ કરાવે, કોર્પોરેશન એને પૂરી આપે તો અમે આગળનું કામ આપણું કરે. રોયલ પ્લાઝા કોમ્પ્લેક્સ છે ત્યાં આખી જે ફૂટપાથ છે આ ફૂટપાથ બેસી જવાનો બનાવ બન્યો છે, તેના લીધે એની જે દીવાલ હતી તે દીવાલ પણ ઘરાશય થઈ ગઈ છે. અહીંના જે દુકાનદાર ધારકો છે તેમના દ્વારા પણ જાણવા મળ્યું છે કે અહીંયા ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા અહીંયા નિરીક્ષણ કરીને ગયા છે, તેમને પણ અહીંયા રજૂઆત કરી છે, અને તેમના દ્વારા અધિકારીઓને ઉપલી અધિકારીઓએ મહાનગરપાલિકાને સંપર્ક કરી વહેલી તકે આ કામગીરી કરવાનું પણ કીધું છે, છતાં હમણાં લગી કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી. હવે શું આ પરિસ્થિતિમાં જે દુકાનધારકોને નુકસાન થયું છે, બીજી વખત બીજી જગ્યા જે રોડ બેસી ગયો છે, ડેમેજ લાઇન આખી તૂટી ગઈ છે, તે ક્યારે આનું કામ થશે એ તો હવે આવનાર સમય તમને બતાવશે. હવે એક ભાઈ છે એમનાથી આપણે વાત કરીશું. જી, શું શક્ય હોય તો લાઇન નાખે ગટર નહીં, તેની સાથે સાથે વરસાદી કાંસની અંદર જ અમને જોડાણ કરી ક્રોસ વેન્ટિલેશન કરી આપે. અવારનવાર અહીંયા એક્સિડન્ટ થાય છે, જેના કારણે ઘણા લોકોના એક્સિડન્ટ થયા છે, તો અહીંયા અને લેફ્ટ અને બંને સાઈડના ભાગમાં એક રોડ ડિવાઈડર સાઈડમાં કરી આપે, તો જેથી કરીને સ્પીડ બ્રેકર મૂકી આપે અમને, જેથી કરીને એક્સિડન્ટ થવાના ચાન્સ પણ ઓછા થાય. તો તજવીજ કરીએ છીએ કે ભાઈ કોર્પોરેશન થ્રુ અમે આશા રાખીએ કે થોડું ઘણું અમારી સામે જુએ. એ થયું છે એ તો જીઈબી વાળા આઈને સોલ્યુશન કરી આપ્યું છે એમણે, બહુ સરસ, બહુ જ ખડે પગે આઈને કામ કરી આપ્યું છે, બહુ બધે લાઇટો છે, સરસ કામગીરી જીઈબી વાળાએ પણ સપોર્ટ કર્યો છે અમને, બહુ સરસ કામ. બસ એમણે કેયુરભાઈએ એમણે કીધું છે, કેયુરભાઈએ અમને એવું કહ્યું છે કે હું થોડી વારમાં માણસ મોકલું છું, તો હોપ કે હવે અડધો કલાકમાં તો માણસ ના જ આવે, જોવે છે હવે એમને બી કંઈ કામગીરી હોય તો થોડા વારમાં એ પણ એમનો માણસ મોકલશે ને. સરસ કામની આશા રાખીએ. જી, જેવી જે પ્રકારે અહીંયા નુકસાન થયું છે અને ધારાસભ્ય પણ અહીંયા નિરીક્ષણ કરીને ગયા છે, તેમના દ્વારા પણ ઉપલી અધિકારીઓને પણ જે મહાનગરપાલિકાના છે કર્મચારીઓ તેમને પણ જાણકારી આપવામાં આવી છે, પરંતુ અહીંના જે સ્થાનિક જે દુકાનધારકો છે તેમનું કહેવું છે કે અડધીથી પોણી કલાકમાં કદાચ એ કર્મચારીઓ આવી જાય અને આ જે ડેમેજની લાઇન ને ફૂટપાથની લાઇન જે છે
તેનું સમારકામ કરે ત્યાર પછી આગળ શું થાય છે હવે એ જોવાનું રહ્યું. મારા કેમેરા પર્સન સુરેજ રાજપૂત સાથે હું અબ્રાર સૈયદ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે વડોદરા.